વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ગુરુ અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું તૃપ્તિ વિકલંગે આપનું સ્વાગત કરું છું. ધોરણ 2 માં આપણે પહોંચ્યા છીએ ઉ નો પેસ ઉ અ આ ઈ ઈ ઈ ચાર અક્ષર જોઈ લીધા. હવે જોવાનું છે ઉ. તો અહીંયા જો ઉ ના ટકકાય પછી ઘાટા કરો. ઉલ્લુ એટલે શું થાય જો અહીં લખ્યું છે ઘુવડ. પછી છે અસ્ત્રો ઉસ્ત્રા. જો એનું હિન્દી થાય ઉસ્ત્રા. તો અહીંયા ઉ ટપકા વાળું છે અને ઘાટું કરવાનું છે. પછી અહીંયા જેમ ઉ આપ્યો છે એવી જ રીતે ટપકા અડાડી ઉ લખવાનો છે. અને અહીંયા જો લખેલું પણ છે એ જોવો તમે. આવી રીતના તમારે લાઈનમાં ઉ કરવાના છે. પછી અહીંયા છે અક્ષર વાંચો અને લખો. જો આમાં શું થાય છે ક. તો અહીંયા આપણે શું બોલી છે કુ. આ ક ની સાથે ઉ જોડાય છે એટલે કુ થાય છે. આ રસ્વા વાળું છે. આ રસ્વા વાળો કકો છે. કુ કુ એવી રીતના લખવાનું છે. તો જો અહીંયા લખેલું તમને બતાવ્યું છે મેં. તો આવી રીતે બે દુધિયા લાઈનમાં તમારે કકો લખવાનો છે. જે ટપકા વાળું છે એ ઘાટું કરવાનું છે. આવી રીતના આખો કકો પૂરો કરવાનો છે. પેજ નંબર 24 નો બરાબર. હવે પેજ નંબર 25 જુઓ. 25 ની અંદર જે ઉપર શબ્દ આપ્યો છે ટપકા વાળો એ તમારે ઘાટો કરવાનો છે અને બે વાર લખવાનો છે. જોઈ લેજો બરાબર. ન આવડે તો વડીલોની મદદ લેજો. ભૂલ નહીં કરતા અને નિરાતે લખજો અને વાંચતા રહેજો. હવે છે આ બધા 8-8 જે શબ્દ છે એ તમારે લખવાના છે. પછી આ જુઓ. આ મેં તમને બોર્ડમાં કરાવું છું. જે ઉ છે આપણે પહેલા ધોરણમાં પણ શીખી ગયા. આપણે અહીંયા લીટો અડાડતા અહીંયા આપણે રાઈટ કરવાનું છે. જો ઉ છે તો ઉ થી શબ્દ શરૂ થાય છે ઉછમ એમાં રાઈટ કરો. પછી અમર એમાં આવે નહીં. પછી છે ઉપલા તો હા તો અહીંયા રાઈટ કરો. પછી મામા તો ઉ ન આવ્યો. અહીંયા ઉધર એમાં રાઈટ કરો એ ખાનામાં. પછી કંગન એમાં કઈ કરવાનું નથી. 1, 2 અને 3 રાઈટ કરવાના છે. 3 ખાના ખાલી રહેવા જોઈએ બરાબર. હવે એનો બાજુનો છે. હવે તો આ તમને આવડી ગયું હોવું જોઈએ. ન આવડે તો શીખવા પ્રયત્ન કરજો. ચાલો અહીંયા કીધું છે ઉ ને તીર ની દિશામાં વાંચીને લખો. જો અહીંયા આપણને કોષ્ટક આપ્યા જ છે બરાબર. તમને આવી રીતના ખાના આપ્યા છે ને તો એમાં તીર ની વાળનું નિશાન છે એને આપણે આમાં ભેગું કરીને શબ્દ બનાવવાનો છે. શબ્દને છૂટો પાડેલો છે તો આપણે શું કરવાનું છે ભેગો કરવાનું છે. જો અહીંયા કેવી રીતના ઉ લીધો અહીંથી માં લીધો. હવે પછીનો કયો બનાવશું ઉષા. તો ચાલો બીજા ખાનામાં લીટી કરો હિન્દીની અને લખો ઉષા. પછી ઉતરના પેલા ઉ કરી નાખવાનો છે. પછી તીરની દિશામાં જે લખ્યું છે એ ઉતરના. પછી ઉ કરવાનો અને ઉડાન બરાબર. તો અહીંથી ઉ લેવાનો અહીંથી ડાન લેવાનો ઉડાન જેથી શબ્દ સાચો બની જાય. છૂટો પાડેલો છે એ ભેગો થઈ જાય. પછી ઉધર. તો ચાલો અહીં લખો ઉધર. પછી છે ઉપજ. ચાલો આ રીતના જે તેરની દિશામાં જે શબ્દ હતા એ બધા શબ્દ મેં તમને અહીંયા લખાવ્યા. હવે નીચે જુઓ. ચિત્ર ઓળખી તેનું નામ લખવાનું છે. ન લખતા આવડે તો હિન્દીમાં તો જો અહીંયા ઉપર કાઉન્સમાં એક જ છે. કાઉન્સમાંથી સાચું નામ ગોતો અને લખો. ચાલો પહેલામાં શું લખવાનું છે કછુઆ. નીચે લખી નાખો કછુઆ કાચબાની નીચે. પછી છે ફૂટબોલ. પછી છે ગુલાબ અને પછી છે મુની. તો અહીંયા તમારે આ ચારેય નામ લખવાના છે. લખતા ન આવડે તો જો અહીંયા આપ્યા છે કાઉન્સમાં એમાંથી જુઓ કછુઆ ફૂટબોલ ગુલાબ મુની બરાબર. અહીંયા આપણે પેજ નંબર 24 અને 25 પૂર્ણ કર્યા. બધાને પોતાની શ્વાની અંદર પેજ નંબર 25 સુધી પૂરું હોવું જોઈએ. અસ્તુ.